હની ટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઈ. સુરતમાં રડતા યુવકને લિફ્ટ આપતા કાર ચાલકને ચપ્પુની અણીએ બંધ બનાવ્યો. મહિલાઓ સાથે ફોટો પાડી 5 લાખ પડાવ્યા. સુરતમાં રડતા યુવકને લિફ્ટ આપતા કાર ચાલકને ચપ્પુની અણીએ બંધ બનાવી મહિલાઓ સાથે ફોટા પાડી 5 લાખ પડાવ્યા હોવાનો કેસ નોંધાયો હતો. પોલીસે હની ટ્રેપમાં ફસાવતી ગેંગને ઝડપી પાડી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. કાર ચાલકે આધેડને યુવકે કારમાં જ પીઠના ભાગે ચપ્પુ અડાડી દઈ ધમકાવ્યો હતો. જે ફ્લેટમાં લઈ ગયો હતો તે ફ્લેટમાં અન્ય 2 મહિલાઓ અને 2 પુરુષો પણ હાજર હતા, જે પૈકીનો એક પુરુષ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. આ દરમિયાન બંને મહિલા વચ્ચે ઊભા રહી જાય એમ કહીને ફોટો પાડ્યા હતા. આ ફોટાને વાયરલ કરવાની ધમકી પણ સાગરીતોએ આપી હતી. શહેરમાં આધેડ વયના કાર ચાલકોએ અન્ય વ્યક્તિઓને હની ટ્રેપમાં ફસાવવા માટેની ગેંગ સક્રિય થઈ છે. ક્રાઇમબ્રાન્ચને મળેલી માહિતી મુજબ આરોપીઓ સુધી પહોંચાડવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવી પડી હતી. આ હની ટ્રેપ કરતી ગેંગ ખૂબ સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ઘટના બની છે, તેમાં ગેંગની પણ સંડોવણી છે કે તેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં મહિધરપુરા રોડ ઉપરથી એક નાગરિક જે પોતાની કારમાં જતા હતા એને એક મોટી ઉંમરના દેખાતા કાકાએ જે રોડ ઉપર ઊભા રહીને રડતા હતા એને રોક્યા. પછી વાત કરી કે મારા દીકરા બીમાર છે, મારે હોસ્પિટલમાં તાત્કાલિક જવું છે, મને લિફ્ટ આપશો. તો ફરિયાદીએ એને લિફ્ટ આપી, જેના પછી ગાડીમાં બેઠ્યા પછી આ લિફ્ટ માંગનાર જે ઈસમ હતા, સિનિયર સિટીઝન જેવા દેખાતા, એને ચપ્પુ કાઢીને એના પડખામાં ચપ્પુ લગાડ્યા અને વાત કરી કે જ્યાં હું કહું ત્યાં કારના લઈ ચાલ. અને લઈને અડાજણ વિસ્તારમાં મધુવન સર્કલ પાસે એક ફ્લેટમાં લઈ ગયા ગાડીમાંથી ઉતારીને. અને આ ફ્લેટમાં 2 બીજા પુરુષ અને 2 સ્ત્રી આ લોકો પહેલાંથી હાજર હતા. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે મહિલાઓની સાથે એના ફોટો પાડવામાં આવ્યા અને પછી બ્લેકમેલિંગ કરવા માટે ધમકી આપવામાં આવી કે આ બધા તમારા વ્યવસાયિક સર્કલમાં, તમારા મિત્રોમાં, તમારા પરિવારના લોકોને બધાને વાયરલ કરી આપીશ. ધમકી આપીને 20 લાખ રૂપિયાની માંગણી કરી. ફરિયાદીએ જણાવેલ કે એટલા પૈસા મારા પાસે નથી, પરંતુ 5 લાખ રૂપિયા એને પાસેથી મંગાવ્યા. 5 લાખ રૂપિયા લઈને એને પછી જવા દેવામાં આવ્યા. ફરિયાદી બહુ મૂંઝાઈ ગયા હતા, કેટલાક દિવસ સુધી વાત ન કરી. પછી આવીને એને પોલીસમાં ફરિયાદ કરી. આ બનાવની ગંભીરતા સમજીને ખાસ ટીમોને આ કામે લગાડવામાં આવી અને તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. ફક્ત એક આરોપી અટક કરવા ઉપર બાકી છે. જે પકડાયેલ આરોપીઓ છે આમાં પહેલો છે લાલ શિવરાજભાઈ લખધીરભાઈ, 32 વર્ષની ઉંમર છે. 60 પોઈન્ટ ડિંડોલી 4 રસ્તા પાસે ખરવાસા રોડના રહેવાસી છે. બીજો અલ્પેશ કુમાર ઉર્ફે જીજુ જગદીશભાઈ પટેલ, ઉંમર વર્ષ 32, ધંધો વેપાર રેતી કપચી કાર્ટિંગ વગેરે. આ કંતારેશ્વર મહાદેવની સામે કતાર ગામ સુરતનો રહેવાસી છે. ત્રીજો આરોપી છે લલિતભાઈ ખીમજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 28, ધંધો મજૂરી. આ રજવાડી પાર્ટી પ્લોટ પાછળ અમરોલીનો રહેવાસી છે. અને રૂકિયાબેન ઉર્ફે ફાતિમાબેન ઉર્ફે રીના, અબ્બાસભાઈ વોરાની દીકરી. આ વૃંદાવન અપાર્ટમેન્ટ ડી કેમ પોલીસ ચોકી પાસે વોરાવાડ સલાબતપુરાની રહેવાસી છે. આ પ્રકારની જે ગંભીર, કહી શકાય બહુ ગંભીર અપરાધિક પ્રવૃત્તિ, ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર આ ઈસમોના પૂર્વ ઇતિહાસની સંપૂર્ણ ચકાસણી કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ લોકોએ બીજા કોઈને એવી રીતે શિકાર બનાવ્યા હોય આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવશે. પરંતુ
એવી રીતે લોકોને આંતરીને હેરાન કરીને ધાક ધમકી કરીને બ્લેકમેલિંગ કરવાવાળી કોઈ પણ ટોળકીને સુરતમાં કોઈ પણ રીતે સફળ થવા નહીં દઈએ।